સાડી છે, 40,000 નો સૂટ છે, એનો વન નોઝ. એટલે અમે એક લાઈવ એન્ડ ટ્રાન્સપરન્ટ કે કસ્ટમરને ગ્રાહકોને વિશ્વાસ બેસે કે અમે આ વસ્તુ આપીએ છીએ તો ક્યાં ધોવાય છે, કેવી રીતે ક્લીન થાય છે, અમારી આંખોની સામે છે. તમે ડેમેજ પદ્ધતિની વાત જે કરી કે જી સાહેબ જી, તો આમાં કયા પ્રકારની કાળજી રાખી? કાળજી એવી રીતે રાખવી પડે કે સમટાઈમ્સ તમારો કલર બ્લીડ થઈ જાય. લેડીઝ કપડાં આજકાલ બહુ ફેશનેબલ કપડાં હોય છે, એક એક કપડાં એક એક સાડીમાં 8-8, 10-10, 15-15 કલર આવે. કોઈ વાર કલર કપડાં કલર ના છોડે તો કલર કપડાની અંદર કોઈ થ્રેડ આવે છે, કોઈ વર્ક આવે છે, એ બધી વસ્તુ તમને શું કહેવાય કે થ્રેડ એ બધી કલર છોડે, એ બધી વસ્તુની બહુ કાળજી કરવી. અધરવાઇઝ કપડાં શ્રિંક થઈ જાય, તમારા કપડાં હલકા હલકા યલોઇશ થઈ જાય, કપડાં તમારા ચડી જાય, તમે કપડાં આપો છો એ પછી એનું લસ્ટર ઓછું થઈ જાય છે. આપણે ઘરમાં બી જ્યારે કપડાં ધોઈએ તો યુ નો કે કપડાં જ્યારે બી આપો 4-5-6-7 વોશ પછી એ કપડાં હલકા હલકા તમને યલોઇશ દેખાશે, એ કપડાંનું લસ્ટર ઓછું થઈ જાય. બે વસ્તુ જે છે કપડાંને ડેમેજ કરે છે, એક હાર્ડનેસ ઓફ ધ વોટર અને બીજી વસ્તુ છે ડિટર્જન્ટની ક્વોલિટી જે તમે યુઝ કરો. આપણા ઘરમાં પાણી કપડાં ધોવે, આપણે મશીનોમાં કપડાં ધોઈએ, વી ડોન્ટ નો કે ભાઈ પ્રોગ્રામ કેવો રંગ કરવાનો છે, કપડાની અંદર સાબુ રહી જાય કપડાની અંદર, એટલે ઘણી વાર સફેદ સફેદ સ્પોટ બી નજર આવે. પાણી 4-5 વોશ પછી વ્હાઇટનેસ ઓછી થઈ જાય, વ્હાઇટનેસ તમને હલકી નજર આવે કે ભાઈ કપડું પીકું થઈ ગયું. એ બધું વસ્તુ દૂર કરવા માટે કે પાણી પીએચ લેવલ એનું મેન્ટેન થાય છે, TDS એના મેન્ટેન થાય છે, ટોટલ ડિઝોલ્વ સોલિડ છે કે એ બધું એની અંદર મેન્ટેન થાય છે. અને એ પાણી જેમ બ્લડમાં આપણે શરીરમાં બ્લડ ઇમ્પોર્ટન્ટ છે એમ કપડાં માટે પાણી ઇમ્પોર્ટન્ટ છે. પાણી સાફ છે, કપડાં સાફ છે, બ્લડ સાફ છે, કોઈ બીમારી નથી. ફેશન ડિઝાઇનર કપડાં જે બને હાજી જી સર, એ ક્વોલિટી જુદી જુદી હોય છે, એને મેન્ટેન કેવી રીતે? એને અમારા એક્સપર્ટીસ છે જે લોકો વર્ષોથી આ લાઈન અનુભવી છે, જેને અમે માસ્ટર કહીએ છીએ, કે એ લોકો કપડાં જોઈને પહેલાં અમે ચેક કરીએ કે એમાંથી કલર બ્લીડ થાય ના થાય, કલર સ્પ્રેડ થાય છે કે કપડું શ્રિંક થવા જેવું છે, અમે પહેલાં જ એને ચેક કરી લઈએ. અમારી પાસે એક વ્હાઈટ નેપકિન એને રબ કરીએ, અમે આમ તરત જ આઈડિયા કે આ કપડું બ્લીડ થશે, કલર છોડશે નહીં છોડે, એટલે પછી એની કાળજી કરીએ, પછી એની શું ટ્રીટમેન્ટ કરી એ વી વિલ ડિસાઇડ. તમારું કામ છે ફક્ત કપડાં ડ્રોપ કરો, એ પછી બધી જવાબદારી કપડાં વિશે બી ટેક કેર ઓફ ઇટ, રેસ્ટ લીવ ઓન અસ, અમે બધાની કાળજી કરીશું. આજકાલ ફેશનની દુનિયામાં દરેકે દરેક દુકાનની ઉપર બોર્ડ લાગેલો છે, ફર્સ્ટ ટાઈમ ડ્રાય ક્લીન ઓનલી, ફર્સ્ટ ટાઈમ ડ્રાય ક્લીન, બટ નો વન નોઝ વોટ ટુ ડુ વિથ ધ ગાર્મેન્ટ. આ ગાર્મેન્ટ આજે તમે ડ્રાય ક્લીન મશીનમાં નાખશો, એની ઉપર પર્લ છે, એની ઉપર વર્ક છે, જરૂર છે વખતે દરેકે દરેક કપડાં મશીનમાં ના જાય, મેલ્ટ થઈ જાય, એના પર્લ છે મેલ્ટ થઈ જાય, એટલે કોઈ લોકોને વેચવાવાળાને આઈડિયા નથી કે હું શું વેચી રહ્યો, એ તો ફર્સ્ટ ટાઈમ, એટલે એ અમારા એક્સપર્ટીસ તમને સમજાવશે કે કપડાં વિશે શું કરવું છે, કઈ રીતનો સ્ટાફ અને કઈ રીતનું આવે. મારા બધા એજ્યુકેટેડ સ્કિલ લેવલ છે, સ્કિલ એવું નહીં કે કોઈ બી એ કપડાંને કેવી રીતે શોર્ટ, મારા 5-6 પ્રોસેસ, સૌથી પહેલાં કપડાં ડ્રોપ થશે, બુક થશે, એ પછી પાછળ જશે કપડાં ત્યાં શોર્ટિંગ થશે, બેચ વાઇઝ વ્હાઇટ અલગ જશે, જીન્સ અલગ થશે, કલરફુલ અલગ જશે, કોટન અલગ જશે, એ બેચ વાઇઝ બધા કપડાં સોફ્ટવેર બેઝ પ્રોગ્રામ છે. અમેરિકન બ્રાન્ડના મશીન મંગાવ્યા છે, સોફ્ટવેર બેઝ કામ કરે છે, એ સોફ્ટવેર બેઝ મશીનની અંદર જે પ્રોગ્રામમાં કપડાં રન થાય છે સેમ પ્રોગ્રામ જે કપડાં ડ્રાઈવિંગ થાય છે. ઓકે, દીપક પટેલ, દર્શક મિત્રો, કે આ જે DLH એટલે કે ડી લોન્ડ્રી હાઉસ, એ સુરતમાં પહેલી વાર આ કન્સેપ્ટ આવે છે. સાયન્ટિફિકલી એઝ એ તબીબ તરીકે ને ફેબ્રિક્સને કઈ રીતે કાળજી લેવી જોઈએ એ હેતુથી આ સંસ્થાની ફ્રેન્ચાઇઝ મેં સુરતમાં સ્ટાર્ટ કરેલી છે. બેઝિકલી એઝ એ મેડિકલ સ્ટુડન્ટ તરીકે આ ફેબ્રિક્સની કાળજી લેવા માટે અમે લોકોએ CNGનો ઉપયોગ કરે છે, એટલે CNG ઓપરેટેડ મશીન્સ છે, એ પણ એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. બીજું, આની અંદર જે સોલ્યુશન વપરાયા છે એમાં પેટ્રોલ કે ડીઝલ નથી વાપરતા, એની જગ્યાએ સ્પેસિફિક ઇમ્પોર્ટેડ સારામાંનું સોલ્યુશન છે જે ફેબ્રિક્સની કાળજી લે છે. અને ત્રીજી વસ્તુ, એનું જે એન્વાયરમેન્ટ છે એકદમ ઇકો ફ્રેન્ડલી છે અને નો હ્યુમન ટચ, એટલે આની અંદર કોઈ માણસનો ટચ નથી આવતો, અને એ રીતે આખું ફેબ્રિક્સની કાળજી લેવામાં આવે છે. એટલે જેમ આપણે પોતાની ચામડીનો કાળજી લેતા હોય છે એવી જ રીતના આ ફેબ્રિક્સની કાળજી. આજકાલ તમે જાણો છો કે ફેબ્રિક્સ ઘણા બધા મોંઘા થઈ ગયા છે, પણ તેનું મેન્ટેનન્સ કરવું અને તેની કેવી રીતે સારી રીતે કાળજી રાખવી એ અત્યારે અગત્યનો પ્રોબ્લેમ છે. અને આ પ્રોબ્લેમ અમે ઘણા વખતથી વિચારી રહ્યા હતા, એટલે મેં અને ડૉક્ટર દીપકીએ આ સબ્જેક્ટને એક પિકઅપ કર્યો અને એક નવો સબ્જેક્ટ આપણા સુરતમાં સ્ટાર્ટ થાય અને નવી આ પ્રોસેસ ચાલુ થાય એ હેતુથી આ DLH ફ્રેન્ચાઇઝી. DLH ઓનર છે, તેમણે અમને ઓફર કરી કે તમે આ અમારી સાથે જોડાઓ, અને ખાસ તો કે જે એમને એમનો કન્સેપ્ટ હતો, એમને અમે બરોડામાં એમનો કન્સેપ્ટ જોયેલો હતો, એમના જે સર્વિસીસ છે, અમે બરોડામાં રહેવું, બરોડાની છું પોતે, એટલે મેં એમની સર્વિસીસ લીધી હતી અને મને ખૂબ જ ઈચ્છા હતી કે સુરતના લોકોને પણ આપણે આવી સરસ સર્વિસીસ અને આવી સરસ લોન્ડ્રી હોવી જોઈએ. તો મને એવો ખ્યાલ નહોતો કે આ લોન્ડ્રી કદાચ હું કરીશ. હું 2-2.5 વર્ષથી લોકોથી ઘણી બધી ઇમ્પ્રેસ હતી
અને પછી અમે અહીંયા આગળ લોન્ડ્રી ચાલુ કરી કરવાનો કોન્સેપ્ટ લીધો અને એને અમને ખૂબ ખુશી છે અને મને એવી આશા છે કે સુરતના લોકો આને ખૂબ સરસ રીતે બિરદાવશે અને આના ચોક્કસ રીતે લાભ ઉઠાવશે. બીજી વસ્તુ છે કે તમને એવું થશે કે હું ડૉક્ટર છું અને હું કેવી રીતે આવા બિઝનેસમાં આવી, પણ મારું એવું ચોક્કસ માનવું છે કે જ્યારે તમે કોઈક સારા થીમથી અને સારા આશયથી કામ કરો છો ત્યારે એ કામ કોઈ પણ નાનું નથી. ઓલવેઝ કોઈ બી કામ મોટું જ છે, આપણે એને નાનું બનાવીએ છીએ. એટલે હું ડૉક્ટર તરીકે પણ આ બિઝનેસમાં આવતા કોઈ નાના અનુભવતી નથી. અને જ્યારે પણ તમે કોઈ કામ ઓનેસ્ટીથી કરો છો, હાર્ડવર્કિંગથી કરો છો, સોસાયટીના ફાયદા માટે કરો છો અને સોસાયટીને તમે કોઈ ડેમેજ નથી કરતા, ત્યારે એ કામ એ પવિત્ર કામ જ છે. એટલે આમાંથી ઘણા લોકોને રોજગારી મળશે એનો મને ખૂબ જ આનંદ છે. હેલો, મારું નામ આશીષ છે. મેં ડીલર્સ ઇન્ડિયા કે માર્કેટિંગ હેડ કરતો હું. હમને કોન્સેપ્ટ શરુ કિયા થા 2016 મેં ઇન્ડિયા મેં, ઓર યે પહેલા એઝા કોન્સેપ્ટ થા જિસમે હમને ટ્રાન્સપેરેન્ટ ડ્રાય ક્લીનિંગ કા ચેન સ્ટાર્ટ કિયા. હમને વડોદરા સે સ્ટાર્ટ કિયા થા, ઓર થોટ યે થા બેસિકલી અગર આપ અભી કભી ભી ડ્રાય ક્લીનિંગ આપને સર્વિસ અવેલ કરી હોગી તો આપને કભી ભી હમેશા યે સોચા હોગા કે આગે મેરે કપડે પ્રોસેસ કૈસે હોતા હૈ. તો કહીં પે ભી આપકો 100% ટ્રાન્સપેરન્સી ઓર લાઈવ ડ્રાય ક્લીનિંગ કભી નહીં મિલતી. તો ઉસ કોન્સેપ્ટ કો હમને માઇન્ડ મેં રખ કરકે યે પૂરા ટીએલએસ બ્રાન્ડ સ્ટાર્ટ કિયા. વડોદરા સે સ્ટાર્ટ કિયા થા ઓર વો કાફી અચ્છે રિસ્પોન્સ મિલને કે બાદ વી એક્સપેન્ડેડ ટુ દિલ્હી. તો હમને દિલ્હી, ગુડગાંવ, નોઈડા, ફરીદાબાદ, ગાઝિયાબાદ મેં અભી હમ પેન ઇન્ડિયા 30 સ્ટોર્સ ચલાતે હૈ. ઓર ફિર હમને યે સુરત કાફી કેપ્ટિવ માર્કેટ હમકો લગી, કાફી અચ્છી ડિમાન્ડ આ રહી થી, કાફી કસ્ટમર્સ હમારે વડોદરા પે એસે આતે હૈ જો સુરત સે ટ્રેવલ કરકે આતે હૈ હમકો કપડે દેને, હાઈ એન્ડ ગારમેન્ટ્સ. તો ફિર હમને સુરત મેં સ્ટાર્ટ કિયા હૈ ઓર યે બિલકુલ નયા કોન્સેપ્ટ હૈ જિસમે આપ અપને મહેંગે ગારમેન્ટ, ફેશન હાઈ એન્ડ ગારમેન્ટ્સ આપ આકર દે સકતે હૈ ઓર એક્ચુઅલ મે આપ યે બની રહેતી હૈ ઓર આપ હમકો જ્યાદા દિન તક ઇસ્તેમાલ કર સકતે હૈ. તો સુરત મેં પહેલી વાર હમ સ્ટાર્ટ કર રહે ઓર હમ યે ઉમીદ કર રહે હૈ કે આપ એક બાર જરૂર હમારે સ્ટોર પે આયેંગે ઓર એક બાર હમારી સર્વિસ અવેલ કરેંગે. ઓર મુઝે લગતા હૈ કે એક બાર અગર આપ હમારી સર્વિસ અવેલ કરેંગે તો આઈ એમ શ્યોર કે આપકો યે લગેગા કે હા, ઇસ તરહ કી કોઈ સર્વિસ આપને કભી શાયદ સુરત મેં એક્સપિરિયન્સ ના કી. પ્રેઝેન્ટિંગ ધ લોન્ડ્રી હાઉસ, વર્લ્ડ ક્લાસ લોન્ડ્રી સર્વિસ ધેટ ટ્રુલી કેર્સ ફોર યોર ગારમેન્ટ્સ જસ્ટ ધ વે યુ ડુ. We pamper your garments with utmost responsibility, infusing a fresh breeze of life into them. We wrap them with extra care and love. We deliver happier fabrics to you. The Laundry House, now in your own city. Visit us today. Retain the bond forever.